गुड मॉर्निंग फ्रेंड्स, हूँ निकुंज गढ़वाला एकलव्य कॉमर्स में फरी एक बार तमारू बधानू हार्दिक स्वागत करूँ छू। आपणे प्रकरणनी चर्चा करीए छीए धोरण 11 कॉमर्स नामना मूळ तत्वो अने प्रकरणनुं नाम छे खास आम नोंध। आनी पहेलाना लेक्चरनी अंदर आपणे विशिष्ट प्रकारना व्यवहारोनी आम नोंध कई रीते थाय ए आपणे जोई। आ विशिष्ट प्रकारना व्यवहारो तो के शुं छे, तो के अन्य पेटा नोंधमां न समाता व्यवहारोने आपणे त्रण भागमां वेच्या छे। एक उधार खरीदी अने उधार वेचाण समये थयेल नफो के नुकसानने लगता व्यवहारो, बीजुं हतुं विशिष्ट प्रकारना व्यवहारो अने एक हता मर्यादित व्यवहारो, एटले के जेनी नोंध वेपारी द्वारा घणीवार घणी पेटा नोंधो राखवामां आवती नथी। तो के शुं काम पेटा नोंधो नथी राखवामां आवती, तो के वेपारी नानो होय अने मर्यादित व्यवहार होय, एकादो खरीद परतनो व्यवहार होय, एकादो वेचाण परतनो व्यवहार होय, एकादो देवी ऊंडीने लगतो व्यवहार होय, एकादो लेणी ऊंडीने व्यवहार होय, तो ए समये एनी पेटा नोंधो बनावामां आवती नथी, परंतु ए बधाने खास आम नोंधनी अंदर एनी नोंध थाय छे। આની પહેલાંના એક્ઝામ્પલની અંદર આપણે લેક્ચરની અંદર આપણે ઉદાહરણ જોયું હતું વિશિષ્ટ પ્રકારના વ્યવહારોને લગતું, એવો એક સ્વાધ્યાયનો દાખલા નંબર 6ની આપણે ચર્ચા કરીશું। નીચેના વ્યવહારો શ્રી રાકેશ પટેલની ખાસ આમ નોંધમાં નોંધો। નીચેના વ્યવહારો શ્રી રાકેશ પટેલની ખાસ આમ નોંધમાં નોંધો। આપણને કુલ અલગ 8 વ્યવહારો આપ્યા છે, આની આપણે ખાસ આમ નોંધ કરવાની છે। ખાસ આમ નોંધ એટલે આપણે આમ નોંધ જે રીતે લખતા હતા એ જ રીતે આમ નોંધ લખાય છે, માત્ર ફરક એટલો છે કે ત્યાં ખાસ લખવાનું છે અને વ્યવહારોને અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવેલા છે। પહેલું, રૂપિયા 5000નો માલ અનાથ આશ્રમમાં આપ્યો। રૂપિયા 5000નો માલ અનાથ આશ્રમમાં આપ્યો। માલ સામાન આપણે અનાથ આશ્રમમાં આપીએ એનો મતલબ ધંધાની અંદરથી માલ જશે। ધંધાની અંદર માલ ક્યાંથી ક્યારે જાય, તો કે જ્યારે માલની ખરીદી કરવામાં આવી હોય। અને અનાથાશ્રમમાં માલ આપવા પાછળનો હેતુ શું હોય, તો કે હેતુ હોય ધર્માદો કરવાનું। એટલા માટે આપણી આમ નોંધ શું થશે, તારીખ કે મહિનો અહીં આપ્યો નથી પણ ક્રમ આપણે એક આપશું, આમ નોંધ શું થશે, ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદી ખાતે। શું આમ નોંધ થશે, ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે 5000નો માલ અનાથાશ્રમમાં આપ્યો। અનાથાશ્રમમાં માલ આપવા પાછળનો હેતુ શું હોય, હેતુ એ હોય કે માલ સામાન ધર્માદામાં આપવો તે। બીજું છે, 4000નો માલ નમૂના તરીકે મફત વેચ્યો। કોઈ પણ પ્રકારનો માલ નમૂના તરીકે કોઈ પણ વેપારી પેઢી કંપની કે વ્યક્તિ દ્વારા વેચવામાં આવે એની પાછળનો હેતુ એ હોય છે કે પોતાની જાહેરાત કરવાની, પોતાની પેઢીની જાહેરાત કરવાનો। એટલે નમૂના તરીકે જે માલ વેચાશે એની આમ નોંધ શું થશે, તો કે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે। જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે। ફરીવાર, પહેલો શું હતું, તો કે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે, આ 4000નો માલ નમૂના તરીકે મફત વેચ્યો તો એની નોંધ શું થશે, જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે। અને 8000નો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા। 8000નો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા, વેપારી દ્વારા, વ્યક્તિ દ્વારા, ધંધાના માલિક દ્વારા ધંધાની અંદરથી કોઈ પણ પ્રકારનો માલ અંગત વપરાશ માટે લઈ જવામાં આવે તો એને ઉપાડ ગણાય છે, એટલે એની આમ નોંધ શું થશે, ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે। એટલે પહેલા ત્રણે ત્રણ વ્યવહારની, ત્રીજાની શું આમ નોંધ કરી, ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે, આ ત્રણે ત્રણની આમ નોંધ જુઓ એકી સાથે આપણે હમણાં જે કરી હતી તે। ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે, કારણ અનાથાશ્રમમાં માલ આપણે ધર્માદામાં આપ્યો તેના। બીજું, જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે, શું કામ જાહેરાત ખર્ચ તરીકે, તો કે નમૂના તરીકે માલ મફતમાં વેચો। આ નમૂના તરીકે તમે ક્યાંક શાક માર્કેટમાં કંઈક ખરીદી કરવા જાઓ ને, તો દ્રાક્ષના 2-4 દાણા ચાખો છો ને તમે, એ શું કર્યું, તમે ટેસ્ટ કર્યો ને, સામેવાળી વ્યક્તિ તમને વેપારી દ્વારા કંઈ કહેવા નથી આપ્યું, એટલે એણે નમૂના તરીકે તમને માલ આપ્યો, તો એ વેપારીને દિવસ દરમિયાન ઓછામાં ઓછી 1 કિલોગ્રામ દ્રાક્ષ આવી રીતે ચાખવામાં જતી છે, તો એણે શું કર્યું, નમૂના તરીકે માલ ગયો, એનો જાહેરાત ખર્ચ ગણાય છે। એટલે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે। અને ધંધાના માલિક દ્વારા અંગત વપરાશ માટે માલ લઈ જવામાં આવે, ઉપાડ હંમેશા ઉધાર થાય ને મૂડી હંમેશા જમા થાય, અને ધંધામાંથી માલ ગયો છે એટલે ખરીદ ખાતે, ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે। આ પહેલી ત્રણે ત્રણ આમ નોંધ। ત્યારબાદ ચોથો વ્યવહાર જુઓ, ચોથો વ્યવહાર
रुपया 3000 नो फर्निचर रुपया 2800 नो माल आपीने खरीद्यू। જ્યારે આપણે આમ નોંધ કરીએ ને, એટલે આમ નોંધ કરતી વખતે એક બાબતનું ખાસ ધ્યાનમાં લેવું પડે કે આપણે જે આમ નોંધ લખીએ છીએ એ ધંધા ઉપર કઈ રીતે અસર કરી શકે એમ છે। તો કે ધંધામાંથી 2800નો માલ ગયો છે અને આપણે 3000 રૂપિયાનું ફર્નિચર ધંધામાં આવ્યું છે, તો આપણે તો જોવાનું કે ધંધામાંથી કેટલો માલ ગયો, તો કે 2800નો। એનો મતલબ કે આપણે ફર્નિચરની કિંમત પણ 2800 જ ગણવાની રહે। આપણે માર્કેટની અંદર કોઈ પણ પ્રકારની વસ્તુ ખરીદી કરવા જાય ને, ત્યાં બાર્ગેનિંગ થતું હોય છે, તો 5000નું ફર્નિચર તમે 4000માં લ્યો તો તમે ઘરે આવીને કિંમત કેટલી કહેશો? તમે કહો 4000માં લીધું, એનો મતલબ એની કિંમત ગમે એટલી હોય પણ તમે સામે કેટલા ચૂકવા છે એ અગત્યનું છે। એમ ફર્નિચર 3000 છે પરંતુ રાકેશ પટેલ દ્વારા કેટલાનો માલ આપવામાં આવ્યો? 2800નો। એટલે ફર્નિચર ખાતે ઉધાર, તે ખરીદ ખાતે, ખરીદ ખાતે શું કામ જમા કર્યું? કારણ કે 2800 રૂપિયાનો માલ આપણી પાસેથી જશે એટલા માટે। ત્યારબાદ જો આ નોંધ, ફર્નિચર ખાતે ઉધાર, તે ખરીદ ખાતે કેટલાનો માલ હતો? 2800 રૂપિયાનો। રેડી, પાંચમો વ્યવહાર, 7000નો માલ અકસ્માતથી નાશ પામ્યો, જે પેટે વીમા કંપનીએ 5500નો દાવો મંજૂર કર્યો। કોઈ પણ વેપારી પેઢી દ્વારા એક શહેરથી બીજા શહેર માલ સામાન મોકલવામાં આવતો, એટલે કે વેચાણ કરેલો માલ મોકલવામાં આવ્યો હતો, એ સમય દરમિયાન 7000નો માલ અકસ્માતથી નાશ પામ્યો। સામાન્ય રીતે વેપારી પેઢી દ્વારા શું કરવામાં આવે? વીમો લઈ લેવામાં આવે। એટલે વીમા કંપનીએ કેટલાનો દાવો મંજૂર કર્યો? 5500નો। 7000નો માલ અને 5500નો દાવો મંજૂર કર્યો, 7000 અને 5500 વચ્ચેનો તફાવત કેટલો થયો? 1500 રૂપિયા। તો 1500 રૂપિયા શું થાય? નુકસાન થાય। વીમા કંપની ખાતે ઉધાર, અકસ્માતથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1500, તો 7000નો માલ અકસ્માતમાં નાશ પામ્યો, એટલે માલ સામાન નાશ પામ્યો, માલ સામાન ધંધામાંથી ગયો, ધંધામાંથી ક્યારે ગયો? આપણે ખરીદી કરી એટલા માટે, એટલે ખરીદ ખાતે જમા। એટલે વીમા કંપની ખાતે ઉધાર, અકસ્માતથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે કોના ખાતે? તે ખરીદ ખાતે આવશે। જોવો જવાબમાં પાંચમી છે, વીમા કંપની ખાતે ઉધાર, અકસ્માતથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે। વીમા કંપની ખાતે ઉધાર, અકસ્માતથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે। બાબત જેમાં અકસ્માતમાં નાશ પામ્યો, વીમા કંપનીએ 5500નો દાવો મંજૂર કર્યા તેના। ત્યારબાદ રૂપિયા 2000 નિરાલી પાસે લેણા છે, જે રકમ હવે મળી શકે એમ નથી। આપણે ગુજરાતી ભાષામાં નો કે ગાય ખાઈ ગઈ, હવે પૂરું થઈ ગયું, પૈસા આવે એમ છે નહીં। નિરાલી પાસે, નિરાલીને આપણે ઉધાર વેચાણ કર્યું હતું, ઉધાર વેચાણ કર્યું હતું, હવે પૈસા આવી શકે એમ નથી, એટલે આપણા માટે શું ગણાય? ઘાલખાદ ગણાય। ઘાલખાદ એટલે ઘાલખાદ ખાતે ઉધાર, તે નિરાલી ખાતે। ભવિષ્યની અંદર જો નિરાલી આપણને પૈસા આપે તો એ સમયે રોકડ ખાતે ઉધાર, તે ઘાલખાત પરત ખાતે, એવી આમ નોંધ આપણે પસાર કરવી પડે। પરંતુ અત્યારે તો નિરાલી પાસે આપણે પૈસા માગતા હતા અને હવે પૈસા મળી શકે એમ છે નહીં, એટલે ઘાલખાત ખાતે ઉધાર, તે નિરાલી ખાતે। આ વ્યવહારની અંદર સરળતાથી આ બધું આવી જાય કે જ્યારે રકમ હવે મળી શકે એમ નથી। વાસ્તવિક પરિસ્થિતિ જુદી હોય, નિરાલી એમ કે રાકેશ પટેલને કે હું પૈસા આપી શકું એમ નથી, તો હું રાકેશ પટેલ એમને જવા દે? તમે સમજી શકો એમ છો કેવી પરિસ્થિતિ? ધબધબાટી બોલે ને એમ, થોડા પૈસા જવા દે, પણ આ તો આમ નોંધની વાત છે, જે રકમ હવે મળી શકે એમ નથી। ઘાલખાત ખાતે ઉધાર, તે નિરાલી ખાતે। યંત્ર પર રૂપિયા 800 ઘસારો માંડીવાળો, એક યંત્ર છે, યંત્રનો જેમ જેમ ઉપયોગ થતો જાય તેમ તેમ તેની કિંમતમાં ઘટાડો થતો જાય છે, જે ઘટાડો છે એ ઘસારા તરીકે આપણે નોંધ કરીએ છીએ। ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે। ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે। યંત્રની કિંમતમાં ઘટાડો થાય છે એટલા માટે યંત્ર જમા કરશું અને ઘસારો શું કરશું? ઉધાર કરશું। માર્ચ મહિનાનો પગાર 7800 ચૂકવવાનો બાકી, એ પહેલાં આ બે આમનોંધ જોવો તમે, આમનોંધ નંબર 6 અને 7, ઘાલખાત ખાતે ઉધાર, તે નિરાલી ખાતે। ઘાલખાત પડી, નિરાલી પૈસા આપવાની ના પડી, એની આમ નોંધ। પછી આ ઘસારો આપણે ગણ્યો, ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે। ઘસારો એ આપણા માટે એક પ્રકારનો નુકસાન ગણીને એને ઉધાર કરવામાં આવે છે।
આ બિન રોકડ ખર્ચ છે, ઘસારો એ શું છે, બિન રોકડ ખર્ચ છે, એને લગતું એક પ્રકરણ પણ આપણે આગળ આવશે. અને ત્યારબાદ છેલ્લો વ્યવહાર આ દાખલાનો, માર્ચ મહિનાનો પગાર 7800 રૂપિયા ચૂકવવાનો બાકી છે, મિલકત હોય એની ઉધાર બાકી હોય, જવાબદારી એટલે કે દેવા હોય એની જમા બાકી હોય, મિલકત હોય એની શું હોય ઉધાર બાકી, દેવા હોય મૂડી દેવા હોય એની જમા બાકી હોય, આ પગાર ચૂકવવાનો બાકી છે એટલે આપણી જવાબદારી છે, ભવિષ્યની અંદર એ પૈસા ચૂકવવા પડશે. એટલે પગાર બાકી છે, પગાર ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી, પગાર ખાતે ચૂકવવાનો બાકી, પગાર શું કામ જમો કર્યો, તો કે મૂડી દેવા છે એટલા માટે, મિલકત હોય તો ઉધાર બાકી એને ઉધાર કરવા પડે, આ મૂડી દેવા એ જમા બાકી છે એટલે એને જમા કરવા પડે, એટલે માર્ચ મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે, પગાર ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી, પગાર ખાતે. ખાસ આમ નોંધની અંદર આપણે આની નોંધ કરી હતી. આને શું કહીએ છીએ આપણે, વિશિષ્ટ વ્યવહારો. બધા ક્યાં કહીએ છીએ વિશિષ્ટ વ્યવહારોને લગતા આ એક્ઝામ્પલ, આ બે લેક્ચર આપણે લીધા છે, આને લગતી એક હું તમને PDF બનાવીને પણ મોકલીશ, એટલે PDFની અંદર આ વિશિષ્ટ વ્યવહારોને લગતા આપણે જે વ્યવહારો તમને આપેલા છે એની ઉપરથી આમનો લખવાનો પ્રયત્ન તમે કરશો એવી હું આશા રાખું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ એક જોયું, એક સ્વાધ્યાયનો દાખલો જોયો, અને ત્યારબાદ હું તમને PDFમાં મોકલીશ. જો કોઈ પણ વ્યવહારમાં તમને એમ લાગે કે નથી સમજાતો તો જાણ કરશો. વિદ્યાર્થી મિત્રો, હવે સમય આવી ગયો છે, ટૂંક સમયની અંદર શાળાઓ ખુલશે એવું વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે, સારા સમાચાર છે ખૂબ જ તે. અને તમે આમને સામને બેઠા હશો ત્યારે ભણવાની અને ભણાવવાની કંઈક મજા જુદી હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો જાણ કરશો, બરાબર છે? થેન્ક યુ વેરી મચ.